સ્ત્રી દરેક કુટુંબનો આધારસ્તંભ જેના ખભા ઉપર જવાબદારીનો બોજો લદાયેલો હોય છે તે સ્ત્રી પોતાના કુટુંબનો સહારો બનવા સતત પ્રયત્નશીલ હોય છે તે સ્ત્રી અને છતાંય સમાજ દ્વારા ઉપેક્ષિત વિષમ પરિસ્થિતિઓમાં પણ હિંમત સાથે સતત લડતી સ્ત્રીના આ છે શબ્દચિત્રો કમાવાવાળા એક જ હતા એટલે અમે છે ને મજૂરી કરી અને એક ટાઈમ પણ અમને ખાવાનું માણ મળતું હતું પહેલાં અમારી પરિસ્થિતિ સાવ નબળી હતી ઘરનો લોટી નાળિયેલનો ધંધો કરતા હતા ત્યારે અમારે ખાવા પૂરતા પૈસા થતા હતા માણ અમે વરસાદમાં પાણીમાં રહેતા હતા એક ફા વરસાદ પડે એક ફા પાણી કાઢતા હતા એવી અમારી પરિસ્થિતિ હતી અમારા નાના નાના છોકરા હતા ને તો અમારા ફરો પાણી પડતું પહેલાં ખૂબ જ પ્રોબ્લેમ પડતી દવાખાના માંદા પડાવી ને તો બાજુવાળાને ટિકિટ ભાડા લઈ પૈસા લઈ રાજ્યના વિકાસ રત્ન સારથી ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીએ આપેલા સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર અંતર્ગત નારી ઉત્કર્ષનું એક મિશન શરૂ થયું અને આ નારી ઉત્કર્ષની ચળવળના ભાગરૂપે શરૂ થઈ એક ક્રાંતિ એક અભિયાન એક મિશન મિશન મંગલમ ગુજરાતની અંદર 2.5 લાખ જેટલા નાના નાના સખી મંડળો બન્યા છે 2.5 લાખ જેટલા સખી મંડળો 25 લાખ કરતા વધારે બહેનો આ સખી મંડળની મેમ્બર બની છે આ શબ્દ સ્વપ્ન જાગ્યા છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોવૈયા ગામના રીટાબેન ગોસ્વામી ઘેર ઘેર ફરી સાડી વેચી ગુજરાન ચલાવતા હતા આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને કુટુંબની જવાબદારી મોટી ભણતર માત્ર 9 ધોરણ થોડી કેમ કે આર્થિક મજબૂરી હતી અમારી એટલે આર્થિક રીતે અમે સતર નહોતા એમ કે મુશ્કેલીમાં જીવન જીવતા હતા કે જો અમારે એમ કે કોઈ સારી વસ્તુ લઈ ગઈ તો અમે લઈ નહોતા શકતા રીટાબેન નારી ગૌરવ સખી મંડળના સભ્ય બન્યા 11 બહેનોનું આ મંડળ જરૂરિયાતના સમયે ધિરાણ આપી મદદ કરતું પણ તેથી આવક વધતી નહીં મિશન મંગલમ અંતર્ગત આ મંડળની બહેનોને દોરી ભરતની તાલીમ આપવામાં આવી અને સાથે સાથે રૂપિયા 1 લાખનું રોકડ ધિરાણ પણ મંડળીને મળ્યું અને દોરી ભરતા ભરતા જીવનની ગૂંથણી પણ પુરાવા લાગી આજે રીટાબેન નારી ગૌરવ સખી મંડળના અધ્યક્ષ છે વ્યવસાય ખૂબ સરસ ચાલે છે પણ જે મોટો ફરક તેમના જીવનમાં આવ્યો છે તે તેમના જ શબ્દોમાં સમાજમાં એક આગવી ઓળખ ઊભી થઈ એમ કે પહેલા તો કોઈ એવી રીતના ઓળખતું નહોતું સખી મંડળ બહેનોનું પોતાનું એવું સંગઠન કે જે બહેનોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે સખી મંડળમાં બહેનો સભ્ય બને નિયમિત મીટિંગ કરે સૌ નિયમિત બચત કરે અને ભેગા થયેલા રૂપિયામાંથી જરૂરતવાળા બહેનને નજીવા દરે આંતરિક ધિરાણ આપવામાં આવે ગરીબ પરિવારની બહેનો છે કોઈ રોજનો 1 રૂપિયો બચાવે છે કોઈ રોજના 5 રૂપિયા બચાવે છે એ બહેનો ભંડોળ એકત્ર કરે છે 6 મહિના સુધી એમનો કારોબાર સરખો ચાલે તો સરકાર એમાં થોડી રકમ ઉમેરે છે અને પછી બેંકોમાંથી પૈસા પાવે છે ગુજરાતના ખૂણે ખૂણે ફેલાયેલ સખી મંડળ અને મિશન મંગલમે અનેક જિંદગીઓ બદલી નાખી છે ખેત મજૂરીની આવક ઉપર જીવન નિભાવતા વ્યારા તાલુકાના ગોરાયા ગામના સુનીતાબેનને થોડાક વર્ષ ઉપર જો કોઈ કીધું હોત કે તમે તમારું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર કરશો તો તેમને વિશ્વાસ જ ના બેઠો હોત જિંદગીનો સપનો એ હતો અમારે કે ઘર તૈયાર કરવું છે પરિવાર પણ પરાણે સમાઈ શકે તેવું આ ઘર એટલે સુનીતાબેનનું જૂનું નિવાસસ્થાન મિશન મંગલમ અને સખી મંડળથી શું જાદુ થઈ ગયો તેમના જીવનમાં સખી મંડળથી અમારું સપનું એ પૂરું થયું કે બેંક દ્વારા અમને જે લોન મળી 50,000 રૂપિયા લોન લીધી અમે અને આ ઘરનું કામકાજ થોડું ઘણું બાકી રહેતું હતું એ પૂર્ણ થયું મિશન મંગલમ અને સુનીતાબેનનું આત્મબળ બસ સ્વપ્ન સાકાર થઈ ગયું તેમનું હવે તો સખી મંડળની મીટિંગ પણ તેમના ઘેર જ ભરાય છે મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના ગામડાની ગરીબ બહેન
ગુજરાતના આર્થિક વિકાસમાં ભાગીદાર બને માટે એ આર્થિક પ્રવૃત્તિમાં જોડાય, સમાન ભેર જિંદગી જીવતી થાય એના માટેનો અભિયાન ઉપાડ્યું છે અને એના કારણે આજે ગુજરાતના ગામડાની ગરીબ બહેનો પાસે, સખી મંડળની બહેનો પાસે 1400 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છે. 1400 કરોડ રૂપિયા. સ્વસહાય જૂથોને કૌશલ્ય વર્ધનની તાલીમો દ્વારા વૈકલ્પિક આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થાય તેવી તાલીમ અપાય છે મિશન મંગલમ દ્વારા. આજે મિશન મંગલમની સફળતાના પરિણામો ક્યાંક મસાલાની મહેક તો ક્યાંક અગરબત્તીનો પમરાટ બન્યા છે. અગરબત્તીના વ્યવસાયથી પોતાનું જીવન સાર્થક કરનારા મહુવા તાલુકાના ગોપાવાડી ગામના હંસાબેનની જિંદગી વિડંબનાઓથી ભરેલી હતી. તકલીફ જ હતી અને પપ્પાથી એમ કામ નહીં થતું ને, પગને વાર દુખે એટલે એમ મારું 1400 કામ હોય. ખેતીમાં 70 રૂપિયા મળતા હતા રોજ. પેલું એમ કામ મળે તો જવાનું, નહીં તો ઘરે જ એમ. હંસાબેન, હંસાબેનના પતિની કોઈ નિશ્ચિત આવક નહોતી. ખેત મજૂરી અને ઘરકામ કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા, પણ કામમાં કંઈ ઝાઝું મળતું નહીં. સખી મંડળના જયાબેનની પ્રેરણાથી તેમણે અગરબત્તી બનાવવાની તાલીમ લીધી. હવે તેઓ અગરબત્તી બનાવવાનો સામાન લાવે, અગરબત્તી બનાવે છે અને ઘેર બેસીને જ આજીવિકા મેળવે છે. કામનું કામ અને પરિવારની દેખભાલ. હંસાબેનના બાળકો તો હવે નવું વાહન લેવાનું પણ વિચારી રહ્યા છે. ઘર સારું બનાવશું ને કોઈ બી સાધન લેવું એવું ઈચ્છા થાય સપનું. મિશન મંગલમમાં માત્ર માહિતી કે તાલીમ અપાવી સંતોષનો શ્વાસ નથી લેવાતો. આર્થિક ધિરાણની સગવડ ધારા બહેનોને પગભર થવામાં પણ મદદરૂપ થવામાં આવે છે. મહુવા તાલુકાના કરચલિયા ગામના પાર્વતીબેન એક સમયે ઘેર ઘેર ફરીને મસાલા વેચતા હતા. આવકનું કંઈ જ નક્કી નહોતું. અમારે બહેનોને 5 દિવસ જવાનું હોય, 2 દિવસ ઘરે બેસવાના, એટલે પૈસાની ઘણી મુસીબતો પડતી હતી. મિશન મંગલમ દ્વારા તેમણે લોન લઈને પોતાની દુકાન ઊભી કરી. જે કામના તેઓને પહેલા 10 રૂપિયા લેબર ચાર્જ મળતો હતો, તેઓ આજે 150 રૂપિયા લેબર ચાર્જ મેળવે છે અને સાથે સાથે નફામાં પણ ભાગ ખરો. ત્યાર પછી મિશન મંગલ દ્વારા પણ અમને મદદ ઘણી મળી છે. ગ્રામ હાટ આપ્યા છે અને ગામડે ગામડે શહેરોમાં અમારે જ્યારે સરસ મેળાય ત્યાં વેચાણમાં પણ મોકલે છે. દેશ પરદેશ સુધી ને અમેરિકા લંડન સુધી અમારો માલ જાય છે. હવે બહેનો પણ કુટુંબની અંદર મોભાનું જિંદગી જીવતી થાય એવી પરિસ્થિતિ પેદા કરવી છે અને એટલા માટે સખી મંડળોનું કામ આપણે આગળ ધપાવવું છે અને સખી મંડળોને આવા મેળામાં ખાસ અવકાશ મળે, ખાસ મોકો મળે જેથી કરીને પોતાની ચીજો વેચી શકે. નવસારી જિલ્લાના છીણમ ગામના છાયાબેન પ્રકાશભાઈ પટેલ, જેમણે 2 કિલો લોટમાંથી વેફર્સ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. પહેલા તો અમે ખાલી પાપડ બનાવતા, હું 3 વાગ્યા સુધી લોટ બાફતી. બધી આહિરવાસની એટલી બહેનો આવતી ને, એ લોકોને ખાલી 1 કિલો લોટ મારે આપવાનો હોય મને ભારી પડતો, કેમ કે હું એકલી જ બાફાવાળી. એમ અમારું ઘર બી એક નાનું જ હતું, કંઈ ન હતું અમારી પાસે. અમે વરસાદમાં પાણીમાં રહેતા હતા, એકફા વરસાદ પડે એકફા પાણી કાઢતા હતા, એવી અમારી પરિસ્થિતિ હતી. છાયાબેને ₹20,000ની લોન લઈ તેમાંથી વેફર્સ બનાવવાનું મશીન વસાવ્યું. માલ વેચવો ક્યાં? નિશ્ચિંતા મિશન મંગલમ દ્વારા ઉકેલાઈ ગઈ. મિશન મંગલમ દ્વારા બજારોની ઉપલબ્ધિ, તેમનું અને તેમની સાથે કામ કરતી બહેનોનું જીવન બદલી નાખ્યું. પહેલાં અમને પોતાને જ ખાવાની તકલીફ હતી, તો અમે બીજાને સામાંથી ખવડાવી. પણ હવે અમને એટલી મિશન મંગલથી બધી સુવિધા મળી કે અમે 10 બહેનોને ખવડાવતા તો 20 બહેનોને ખવડાવી શકીએ, એટલી અમારામાં તાકાત છે. આજે તેમણે જે મહિલા ગૃહોદ્યોગની સ્થાપના કરી અને પોતાની વેફર્સ SGSY દ્વારા યોજાતા મેળાઓમાં રજૂ કરી. મિશન મંગલમાં અમને મેળા ઘણા મળે, મેળામાં અમારો માલ ઘણો વેચાય. તેમનો ધંધો ઝડપથી વિકસ્યો. જોત જોતામાં તો સુરત, અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં તેમની વેફર્સને માર્કેટ મળતું ગયું.
छायाबेन एक ब्रांड बनी गया। चिखली महिला सम्मेलन में मुख्यमंत्रीश्रीना हाथे तेमनुं सन्मान पण करायुं हतुं। मात्र शहरी के ग्राम्य विस्तार ज नहीं, दूर सुदूरना आदिवासी विस्तार में पण प्राण फुकायो छे मिशन मंगलम द्वारा। तापी जिल्लाना आदिवासी वस्ती धरावता व्यारा सोनगढ़नी ए बसो बहनों जेमणे आ मिशन मंगलमनी क्रांति ने एक नवोज अर्थ आप्यो। हेतवी सखी मंडलनी बहनोए रेलवे रिजर्वेशन कैम्पस में शुरू करेलो टी स्टॉल जे सतत धमधमतो रहे छे। जरूरी सामाननी खरीदीथी माडीने ग्राहकोने पीरसवा अने पैसा लेवा सुधीनुं बधुं ज कामकाज स्वतंत्र रीते बहनों ज संभाळे छे। सरखा यूनिफॉर्ममां शोभती बहनो એ એક આગવી ઓળખ ઊભી કરે છે। પહેલા તો અમે મજૂરી કામ કરતા હતા, હમણાં અમારે છોકરીને પણ અમે સ્કૂલે સારી રીતના કપડાં પહેરીને મોકલાવીએ ને પહેલાં જરા કેવું હતું કે કપડાં વ્યવસ્થિત નહીં મળતા હતા, એવું હતું। અમે કંઈ કરી શકીએ છે એ સપનું પૂરું થયું। તાપી જિલ્લામાં જ વ્યારા તળાવના કિનારે આવેલું છાબલી રેસ્ટોરન્ટ જ્યાં અનેક લોકો સ્થાનિક અને તાજા ભોજનનો આસ્વાદ મેળવે છે। માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ રેસ્ટોરન્ટમાં ખરીદીથી માંડીને રસોડું, પીરસવાનું કામ અને બિલ કલેક્શન બધું જ બહેનો પોતાની રીતે સંભાળે છે। હમ લોકોને બહાર ટ્રેડ ફેર ભી હોતે હૈ ઉસમે બહેનો કો ભેજા, યહાં સે કુછ ગ્રુપ્સ કો ઉસમે બહેનો કો વહાં પે ભેજા। उसमें भी उनको ये 2-3 दिन के अंदर में 20-30 हज़ार रुपये की इनकम जो बहनों को हुई, उससे उनका कॉन्फिडेंस जो बढ़ा, तो उनको यूं लगा कि नहीं हम लोग भी कुछ कर सकते हैं। दिवस होय के रात बहनों की ऊर्जा खरेखर गौरव अपावे तेवी छे। तो पहला अमे बन्ने कमाता था तेथी अमारू रेग्युलर जीवन तो चालतू जतू, पण मारू सपनू मारा जे छोकराओ छे ते सरस भणी सके थाय ते माटे पण एटले मिशन मंगलम द्वारा मने आ पूरू थतू देखाय छे। हजु गुजरातना मुख्यमंत्री श्री नरेन्द्रभाई मोदीना संकल्प बळ साथे जन भागीदारीनो समन्वय थतो गयो अने मिशन मंगलमना सत्वारे नारीना सपना साकार थता गया। પોતાનામાં શ્રદ્ધા રાખનાર શ્રદ્ધા સખી મંડળ પારડી રાજકોટના માયાબેન નિમાવત, તેઓ મંડળમાં જોડાયા તે પહેલા શાપર વિસ્તારની જુદી જુદી ફેક્ટરીઓમાં કચરા પોતા અને સફાઈ કામગીરી કરતા હતા। શ્રદ્ધા સખી મંડળમાં જોડાયા બાદ માયાબેન અને જૂથના સભ્યો ખાખરા બનાવતી ફેક્ટરીમાં ખાખરા વણવા માટે જવા લાગ્યા। સમય જતા ફેક્ટરીનું ખાખરાનું મેનેજમેન્ટ માયાબેનને સોંપવામાં આવ્યું। ખાખરા બનાવવા અંગેનો સંપૂર્ણ અનુભવ થતા માયાબેને પોતાના ઘેર ખાખરા યુનિટ શરૂ કર્યું, જેમાં સખી મંડળના બહેનો અને તેમની દીકરીઓ ખાખરા વણવા અને શેકવા માટે જોડાયા। ત્યારે મને મહિનાના 700 રૂપિયા આપતા કચરા બધા કરવાના, એટલે બે કારખાનામાં હું કામ કરતી એટલે 1100-1200 રૂપિયા જેવું મને મળતું, અને અત્યારે જે અત્યારે મારો ઉદ્યોગ ચાલુ છે સખી મંડળનો ઉદ્યોગ મેં ચાલુ કર્યો છે, ત્યારે ભાડેના મને 200 રૂપિયા તો મારી મજૂરી હું છે, પ્લસ મને 5 રૂપિયા કિલોએ કમિશન મળે, એટલે 500 રૂપિયા મને રોજના પડે છે, એટલે સારો એવો બેનિફિટ મને અત્યારે મળે છે। શ્રદ્ધા સખી મંડળના સભ્યો હાલ માસિક રૂપિયા 4-5 હજાર અને માયાબેન તેના મહેનતાના પેટે રૂપિયા 8,000-10,000 આજીવિકા મેળવી રહ્યા છે। અત્યારે મને પૈસા ટકાવવાનીમાં કોઈ પ્રોબ્લેમ નથી, બાળકોને સારી એવી જગ્યાએ મેં ભણાવી શકી છીએ અને પૈસા આપણે વાપરવાય ત્યાં વાપરી શકી છીએ, કોઈ કોઈ જાતનો અમને પ્રશ્ન રહ્યો જ નથી મિશન મંગલમાં આવ્યા પછી। માયાબેન એકલા નથી કે જેમણે સ્વપ્નના સથવારે સમાજમાં આગવી ઓળખ મેળવી હોય। મિશન મંગલમને લીધે વીરપુર ગામના નૈનાબેન સોલંકી અને તેમનો પરિવાર નાના મોટા ડેકોરેટિવ નારિયેળ બનાવી તેના વેચાણથી જીવન ચલાવતા હતા, સાથે સાથે પારિવારિક જવાબદારી પણ મોટી હતી। લોટી નાળિયેર બનાવતા અને મજૂરી પણ કરતા, ત્યાર પછી અમે કામ બહાર જ કરવા જતા, ત્યાર પછી અમે શંખના શોપીસ બનાવવાના ચાલુ કર્યા છે, એમાંથી ધંધો આગળ વધારતા ગયા છે, અને પછી SGSY તરફથી અમે એક ગ્રુપ બનાવ્યું 10 બહેનોનું,
એમાંથી અમે દર મહિને બેંકમાં 30-30 રૂપિયા ભેગા કરીને લોન ખોલાવી અને એમાંથી લોનની માગણી કરી અમે. એમાં અમને સરકારે 2 લાખની લોન આપી છે. મિશન મંગલમ આવ્યું ત્યારથી અમને ખબર પડે કે આ વસ્તુ અહીંયા વેચવા જવાય છે. દિલ્હી જાય છે, ભોપાલ જાય છે, સુરત જાય છે, બધે બહાર જાય છે વેચવા. આજે વીરબાઈમાં સ્વસહાય જૂથ અને મિશન મંગલમને કારણે તેમણે 2 લાખ સુધીનું ધિરાણ મેળવી શંખમાંથી વિવિધ વસ્તુઓ બનાવી અનેક સ્થળે અને અનેક ધાર્મિક મેળાઓમાં વેચી આર્થિક સંપન્નતા મેળવી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કર્તવ્યનિષ્ઠ સંકલ્પ મિશન મંગલમના પરિણામે ગુજરાતની અનેક બહેનોના પરિવારમાં આજે સુખનો સૂરજ ઉગ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં થયો છે આ જાદુ. જસીબેન સાથે જે અત્યાર સુધી ઘરના ઘરનું સ્વપ્ન માત્ર જોતા જોતા ખેતમજૂરીનું કામ કરતા હતા. મજૂરીએ જાય, કોઈ 50 રૂપિયા લે, કોઈ 100 રૂપિયા લે, એ રીતના મજૂરી કરે, પણ એમાંથી અમારું પૂરું ના થાય. નળિયાવાળું ઘર ને એવું બધું હતું. પહેલા અમે કોકનું પાણી આપીએ તોય પણ કોઈ પાણી ના પીએ એવી પરિસ્થિતિ હતી અમારી. ગ્રામ્ય લક્ષ્મીએ તેમની ઉપર કૃપા વરસાવી અને જસીબેન નવા ઘરમાં રહેવા લાગ્યા. ગ્રામ્ય લક્ષ્મી સખી મંડળ દ્વારા કૂડા કચરામાંથી અને જૈવિક પદાર્થ જેવું કે છાણમાંથી ખાતર ઉગાડવાનું શરૂ કર્યું અને બસ ખેડૂતની ખેતીના રસકસ જૈવિક ખાતરને કારણે પાછા આવ્યા અને ધન વર્ષા થઈ બહેનોના ઘેર મિશન મંગળમ દ્વારા. પછી અમે આ ખાતરનો પ્રયોગ કર્યા, ના ચાલુ કર્યું વેચવાનું, એટલે અમારો એમાં એમાં 6000 રૂપિયા 6.5 એટલા મનનો ફાયદો રહ્યો. એટલે અમે એમ કહ્યું કે આપણે મને આપણો ફાયદો છે એટલે આપણે કોકને મદદ કરી શકીએ અને આપણે એમ કે આપણું ઘરે પણ બનાવીએ. પહેલું અમારું નળિયાવાળું ઘર હતું, અમે ઘર પણ બનાવ્યું, અમારો છોકરો પણ અમે ભણવા માટે બહાર મોકલ્યો. અમારી એમ કે સમાજમાં ગામમાં અમારી લાયકાત પણ વધી. આજે વધુ ને વધુ હાથ જોડાતા ગયા છે મિશનને સાથ આપવા, બહેનોના હાથ મજબૂત કરવા. આવા ભેગા થયેલા હાથ એટલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગ્રામ પંચાયત, જન શિક્ષણ સંસ્થાન તથા વેલ્સપન કંપનીના સહિયારા ઉપક્રમે કચ્છ જિલ્લામાં અંજાર તાલુકાના વરસામેડી તથા ઇન્દ્રપ્રસ્થ એટલે કે નવી દુધઈ ગામે તથા મુંદ્રા તાલુકામાં ભદ્રેશ્વર ગામે સખી મંડળની બહેનોને વેલ્સપન કંપનીની જરૂરિયાત મુજબની સિલાઈ કામ માટેની તાલીમ વેલ્સપન કંપનીના ટ્રેનર દ્વારા વિનામૂલ્યે અપાતા, સિલાઈ કામમાં ચોક્કસ આવતાની સાથે જ જોબ વર્ક દ્વારા રોજગારી આપવાનો ભગીરથ પ્રયત્ન કરવામાં આવેલ છે. અત્યારે આ જે બહેનો આવે છે તે પહેલાં આનાથી પહેલાં ક્યાંય બહાર નીકળી નથી, તો એમને પણ બહાર નીકળવાની તક મળી, પોતાની રીતે પગભરો એક એમ કહેવાય કે કમાણીનો એક સ્ત્રોત મળ્યો એમને ગામમાં. હાલ કચ્છ જિલ્લામાં 3 શ્રી સખી સ્વર્ણિમ તાલીમ કેન્દ્રોમાં અંદાજિત 200 જેટલી બહેનોએ સિલાઈ કામ માટેની તાલીમ મેળવી છે અને આજે 115 જેટલી બહેનો આ કેન્દ્રોમાંથી રૂપિયા 4000 થી 7000 જેટલી માસિક આવક મેળવે છે. અને હાલમાં હું અત્યારે અહીંયા મારું ઓવરલોકનું કામ છે અને પેકિંગ કરું છું, જેનાથી હું અત્યારે 6-7 હજાર રૂપિયા કમાઉં છું. તો મને એવું બને, મારા પગ ઉપર અત્યારે ઊભી છું કે ઘરે હું પપ્પાને મદદ કરી શકું, મારા ભાઈ બહેનોને ખુદને અત્યારે ભણવા બાબતે કે મદદ કરી શકું છું. અને મારું સપનું છે માતાઓ બહેનો, આગામી 2-3 વર્ષમાં આ આંકડો મારે 5000 કરોડે પહોંચાડવો છે. 5000 કરોડ રૂપિયા ગુજરાતની ગરીબ પરિવારની માં બહેનોના હાથમાં હોય અને કોઈ કોઈ નાની પ્રવૃત્તિ કરતી હોય, ખાખરા બનાવતી હોય, પાપડ બનાવતી હોય, સીવણ કામ કરતી હોય, અહીંયા હું ગયો, બહેનોએ નાના મોટા મોતીના કામ ને બધા કર્યા, મેં પૂછ્યું શું કામ કર્યું છે, તો કે અમારું 50000 રૂપિયાનું કામ થાય છે અને અમને બધી બહેનોને મહિને 1200-1500 રૂપિયા મળી રહે છે, અમારી ઘરની આવકમાં પૂરક થઈએ છે. આ સ્વાશ્રય ઊભું કરવાનું કામ આ રાજ્ય સરકારે ગાંધીજીના સપનાને પૂરું કરવા માટે કર્યું છે. મિશન મંગલમ એ બધા સપના મારા સાકાર કર્યા છે. મિશન મંગલમ યોજના એ મારા બધા સપના સાકાર કર્યા છે. હું એ જ કહીશ બીજી લેડીઝોને કે તમે પણ મિશન મંગલમમાં જોડાવ, સખી મંડળમાં જોડાવ. સરકારનો ખૂબ ખૂબ આભાર માની કે હવે આટલી જ આ યોજના આગળ વધારે અને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતના ગામોગામ જેટલી નારી એટલા મિશન મંગલમની સાફલ્ય ગાથાના ઉદાહરણો ઉપલબ્ધ છે. સમગ્ર ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ એ જ મિશન મંગલમ. ગુજરાતના દ્વાર દ્વાર પહોંચેલી બહેનો માટેની આ મંગળકારી યોજનાના
પ્રથમ કદમે જ આકાશ આંબ્યું છે, આ છે તેના પ્રારંભના જ સીમાચિહ્નો. મિશન મંગલમ અંતર્ગત 2,50,000 સખી મંડળોનું જોડાણ, 25,00,000 સભ્ય બહેનોની સંખ્યા, 1,07,000 કુટુંબોને આજીવિકા તાલીમ, 1,88,000 આંતરિક ધિરાણ કરતા જૂથ, 1,44,000 સખી મંડળોનું બેંક સાથે ક્રેડિટ લિંકેજ, ₹11,00,000,000થી પણ વધુનું ધિરાણ બેંક દ્વારા, 1,500 કરોડનો આર્થિક વ્યવહાર બહેનો દ્વારા. દિન પ્રતિદિન આ સિદ્ધિઓ વધતી જાય છે. મજલ લાંબી છે પણ જુસ્સો બુલંદ છે, પણ યાત્રા હજી લાંબી છે. સ્વપ્ન વધારે ને વધારે મોટા થતા જાય છે મિશન મંગલમના સથવારે.